હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બચ્ચાઓ? આજે આપણે 12 નંબરના પેજ ઉપર, 12 નંબરના પેજ ઉપર જે પદાર્થ ચિત્ર ને તમે જો અને કેવું દેખાય છે એ જોવાનું હોય, એ કેવી રીતે કરવાનું હોય એ આપણે અહીંયા સમજીશું. અહીંયા તમને જે પ્રમાણ માપ બધું સમજાવ્યું છે, પદાર્થને સામે મૂક્યો હોય અને એ કયા એંગલથી જોવાથી કેવું દેખાય એ સમજાવવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ, ઘન પદાર્થ તમે લ્યો અને એ સામેથી દેખાતો હોય અને એ આગળ જતા પતલો થાય, ઇટ મીન્સ કે તમને ખબર હોય તો તમે કોઈ પણ જગ્યાએ બહાર ગામ જતા હોય, ગાડીમાં બેઠા હોય, બસમાં બેઠા હોય, તો આગળ જતા તમને જે રસ્તો એકદમ પતલો, એટલે ઇટ મીન્સ કે કોઈ એક જગ્યાએ પૂર્ણ થઈ જતો હોય, આવી રીતે રસ્તો સ્ટોપ થઈ જતો હોય એવું લાગે, પણ જેમ જેમ આગળ જઈએ એમ રસ્તો એઝ ઇટ ઇઝ સીધો જ હોય છે, બરાબર? તો એ જ રીતે કોઈ પણ ઘન આકારને તમારે જ્યારે ડ્રો કરવું હોય ત્યારે એ વસ્તુ એવી જ રીતે દેખાય જે તમને અહીંથી દેખાડ્યું છે. જો આ રસ્તાનું મેં તમને સમજાવ્યું એ જ રીતે દેખાડ્યું છે કે રસ્તામાં તમે અહીંયા જતા હોય તો આગળ જતા તમને અહીંયા રસ્તો પૂરો થઈ જતો એવું લાગતું હોય, પણ એ પૂરો ના થતો હોય, પણ આગળ જતા એ પર્સ્પેક્ટિવના નિયમ પ્રમાણે ચાલે, એટલે એ રીતે તમારે બધું ડ્રો કરવાનું થાય. આ વસ્તુ અહીંયા તમને સમજાવી છે. તો એ ઘન પદાર્થ તમારી આંખની એક્ઝેક્ટલી સામે જે હોય તો આ રીતે દેખાય. જો આંખની વસ્તુ આંખથી એટલે કે આઈ લેવલથી ઉપર હોય, આઈ લેવલથી જો ઉપર હોય તો એ નીચેની સપાટી તમને દેખાડતી હોય, ઉપરની સપાટી ના દેખાય, અને આઈ લેવલથી નીચે હોય એટલે કે તમે બેઠા છો એનાથી વસ્તુ તમને તમારી આંખથી નીચે દેખાતી હોય તો તમને એની ઉપરની આ સપાટી દેખાય. એ પ્રમાણે તમને અહીંયા હું એક સ્ક્વેરમાં કરીને બતાવું તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ વસ્તુને તમારે જ્યારે ડ્રો કરવી હોય ત્યારે ઘન પદાર્થ હોય, સ્ક્વેર હોય, રેક્ટેંગલ હોય, એ તમારે ચોરસ ગોળ જે હોય એ ડ્રો કરવાનું હોય. સમજી લો કે તમારી પાસે એક શાર્પનર પડ્યું છે અથવા તો એક ઇરેઝર પડ્યું છે, તો એ ઇરેઝર આ સપાટી દેખાતી હોય, આ મારી આંખની નીચે છે અત્યારે એટલે તમને ઉપરની સપાટી દેખાતી હોય, તો એ તમારે દોરવું હોય તો કેવી રીતે ડ્રો થાય? પોઈન્ટ તમે પહેલા ડ્રો કરશો, આ ડ્રો કરશો અને આ ડ્રો કરીએ આપણે, બરોબર? આગળ જતા પતલું થાય, આ જેટલી હોય એને પેરેલલ જ આ લાઈન જાય, અને આગળ જતા કોઈ પણ એક પોઈન્ટે પૂરું થતું હોય સાઈડની બીજી બાજુ આ પણ કોઈ પણ એક જગ્યાએ જાય, એટલે જેમ રસ્તો અહીંયા તમને પૂર્ણ થતો દેખાય એમ જ આ વસ્તુ કોઈ પણ એક જગ્યાએ પૂર્ણ થતી હોય. પછી તમારે જેટલું પોર્શન તમારા પદાર્થનું હોય એટલું ડ્રો કરવાનું રહે. આ લાઈન જેટલી જાય એટલી જ આ લાઈન પેરેલલ એને જાય, અને આ ત્રણેય લાઈન એક જગ્યાએ એક બિંદુએ ભેગી થતી હોય, બરોબર? આ લાઈન અને આ લાઈન, ત્રણેય લાઈન પેરેલલ. હવે જે આ લાઈન આપણે દોરી, સંચાની આ ભાગ દોર્યો, એને પેરેલલ જ આ લાઈન જાય. આ થયો તમારો ઘન આકાર, ચોરસ અને સંચો. તમારે અહીંથી પછી જે શેપ કરવો હોય અંદરથી શેપ આપણે ડ્રો કરી અને કોઈ પણ પદાર્થ ડ્રો કરીશું. કોઈ પણ સામાન્ય નિયમ આ એક છે કે કોઈ પણ ઘન પદાર્થ દોરવો હોય તો આ નિયમ પ્રમાણે તમારે ડ્રો કરવું પડે, બરોબર? ખ્યાલ આવ્યો, સમજાય છે? તમે સમજો કેવી રીતે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે તો એનું અવલોકન કરો. તમારી આ તમે નીચે રાખ્યું તો તમને ઉપરનો પાર્ટ દેખાય છે, આ પાર્ટ ને આ પાર્ટ, ત્રણ પાર્ટ દેખાશે. આ જ વસ્તુ તમારી આંખની ઉપરથી તમે જોશો તો મને આ પાર્ટ અત્યારે દેખાય, આ દેખાય અને નીચેનું લેવલ દેખાય છે. એ રીતે તમે દોરવાની તમારે પ્રેક્ટિસ કરવાની. જેટલું તમારું અવલોકન વધારે, જેટલી તમારું માર્કિંગ વધારે હશે એટલો તમે કોઈ પણ પદાર્થ પરફેક્ટલી ડ્રો કરી શકશો.
ડ્રો કર્યા પછી એમાં શેડિંગ કેવું દેખાય છે એ આપણે જોવાનું છે. તો આ જ બુકમાં તમને અહીંયા ડ્રો કર્યા પછી એ કઈ રીતે એનું શેડિંગ દેખાય એ દેખાયું છે. તો કે ઉપરથી પ્રકાશ પડતો હોય તો જ્યાંથી પ્રકાશ પડતો હોય ને એ વસ્તુ એ જગ્યાએ એકદમ લાઈટ દેખાય. ધારો કે અહીંયા જે સૂરજ આપણે મૂક્યો છે તો સૂર્યનો પ્રકાશ સીધો અહીંયા પડે છે, તો આ વસ્તુ એકદમ પોર્શન લાઈટ હશે અને બાકી બધા પોર્શનમાં ડાર્ક પાર્ટ હશે. અહીંયા સૂર્ય મૂક્યો છે તો અહીંયાથી લાઈટ સાઈડમાંથી પડે છે તો પાછળનો હંમેશા ડાર્ક દેખાય. જે પોર્શન પર લાઈટ વધારે પડતું હોય ત્યાં લાઈટ આવે, બાકીના દરેક ભાગમાં ડાર્ક શેડિંગ આવે. આ સામેથી પ્રકાશ પડે છે એટલે ચારે બાજુથી ડાર્ક છે અને મિડલમાં લાઈટ છે. અહીંયા નીચેથી લાઈટ પડે છે. આનું શેડિંગ કેવું કરવું એ હું તમને ડ્રો કરી શેડિંગ કરીને સમજાવી દઉં. મેં સર્કલ ડ્રો કરીને રાખ્યા છે. પેન્સિલને તમારે ગોળ ફેરવવાની છે, જેવી રીતે આપણે શેડિંગમાં ફેરવીએ છીએ એ જ રીતે પેન્સિલ એકદમ શાર્પન કરેલી હોવી જોઈએ, સ્મૂધલી ફરવી જોઈએ. એક ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે પહેલા જેટલું પોર્શન છે એ બધું લાઈટ શેડિંગ કરી નાખવાનું છે. પછી જ્યાંથી લાઈટ પડે છે ત્યાં લાઈટ છોડી અને બાકીના પોર્શનમાં બાકીના ભાગમાં ડાર્ક શેડિંગ ઉપરથી ફરી વખત કરવાનું થાય. પેન્સિલને તમારે રાઉન્ડ જ ફેરવવાની છે જેથી કરીને ક્યાંક ડાર્ક ને ક્યાંક લાઈટ એવું શેડિંગ ના થાય આપણું, બરોબર. અમે બધી જગ્યાએ સિમિલર શેડિંગ કરી નાખ્યું. હવે અહીંથી લાઈટ પડે છે એટલે આપણે ત્યાં લાઈટ રાખીએ છીએ અને આ બાજુના કોર્નર ઉપરથી ડાર્ક શેડિંગ કરીએ છીએ. ડાર્ક કરતું જવાનું છે અને હળવા હાથે મિક્સ પણ કરી નાખવાનું છે. બે પાર્ટ ક્યાંય બી પડવાના જોઈએ તમારા શેડિંગમાં. જરૂર લાગે તો તમારા પેજને તમે થોડો ફેરવીને પણ સરસ રીતે મિક્સ કરી શકો. શેડિંગમાં જ્યાં એકદમ લાઇટ પડતું હોય ને એને આપણે હાઇલાઇટ પણ કહી શકીએ કે જ્યાં સૌથી વધારે પ્રકાશ પડે છે. આ તમારી જે સૂર્યનો જે પ્રકાશ બતાવે છે તો આ બધી હાઇલાઇટ કહેવાય શેડિંગની ભાષામાં, આપણા ડ્રોઈંગની ભાષામાં એને હાઇલાઇટ કહેવાય. એ હાઇલાઇટ પડે ડાર્ક થયું, હવે એને આપણે મિક્સઅપ કરશું. કરતી વખતે હાથ એકદમ હળવો રાખવાનો છે, પેન્સિલ પર વજન બિલકુલ ઓછું. વધારે ડાર્ક કરવું હોય તો સ્લાઇટ આઉટલાઈન આપો અને પછી આઉટલાઈન પછી શેડિંગ સાથે મિક્સ કરી નાખો. રાઈટ, હવે તમારે હાઇલાઇટ ને વધારે બતાવી હોય તો તમારા ઇરેઝર ને આવી રીતે ફેરવવાનું છે. તમને એકદમ
લાઈટ પોર્શન ત્યાં મળી જાય પાછું જ્યાં મિક્સઅપ કરવાનું હોય લાઈટલી મિક્સઅપ કરી નાખો ખ્યાલ આવે છે એક્ઝેક્ટલી અહીંથી તમારે પ્રકાશ પડે છે એટલે અહીંયા હાઈલાઈટ અને અહીંયા ડાર્ક પોર્શન ચાર સર્કલમાં તમારે શેડિંગ કરવાનું છે જે બાજુથી લાઈટ આપ્યું છે એ બાજુથી લાઈટ આપવાનું છે અને મિક્સ કરવાનું છે એ જ રીતે તમારે અહીંયા પર્સ્પેક્ટિવનો નિયમ સરખી રીતે વ્યવસ્થિત સમજવાનો છે